જૂનાગઢ, સોમનાથ અને દ્વારકા મળીને લગભગ વરસાદી પૂરમાં 100 ગામ બેટમાં ફેરવાઈ ગયા હતા, જેમાંનું એક ગામ લેરકા પણ હતું. અને હું અત્યારે ત્યાં જ ઉપસ્થિત છું. મારી પાછળ પણ જોઈ શકો છો, આ ઘર અહીંયા તૂટી ગયું હતું. લગભગ ઘણા બધા ઘરોની આ જ પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે. અને જો ખેતીની વાત કરીએ તો 50% ખેતી નાશ પામી છે. અને ગામ લોકોનું અહીંયા કહેવું છે કે 50% નહીં પરંતુ ફક્ત હવે 15% જેટલી જ ખેતી બચી છે. અહીંયા મગફળી અને કપાસનો પાક ખેડૂતો લેતા હોય છે, પરંતુ જેનું ઘર આ તૂટી ગયું છે તેમને આપણે મળીએ અને તેમને પૂછવાનો પ્રયત્ન કરીએ કે આખરે થયું હતું શું, 8-10 દિવસ પહેલાની શું પરિસ્થિતિ હતી તે જાણીએ. જી, આ ઘર તમારું છે, શું થયું હતું, કેટલા ઘર આવી રીતે તૂટી ગયા? હવે આવાસ ઘર અને 10-12 લેરકામાં તૂટી ગયેલા છે. અને આ પાણીની બહુ એને ગંભીર હાલત હતી અને ઘરોમાં પાણી ગળી ગયેલા હતા. એટલે લગભગ 10-12 લેરકામાં મકાન એને બાકી રહ્યા, બાકી તમામ મકાનમાં એને ગળે ગળે પાણી હતા. નુકસાન બહુ આવ્યું, એમાં ખેતીમાં તો બહુ જોરદાર નુકસાન આવેલું છે. તો શું લાગે છે, કારણ કે સર્વે કઈ રીતે થયો છે અહીંયા, કેવી રીતે સરકાર તરફથી કહેવામાં? જમીનનું સર્વે કોઈ વસ્તુનું હજી થયું નથી. આપણે ઘરનું અને સર્વે થયું, પણ વ્યક્તિગત થયું, કોઈ નુકસાનનું હજી સર્વે નથી થયું ઘરનું પણ. સર્વેમાં કેવી રીતે, જે સર્વે થયો છે, શું આપવાની વાત થશે? કારણ કે જે અધિકારીઓ આવ્યા હતા, એટલે તલાટીને જે પણ આવ્યા હતા, તો શું કહેવાનું છે એમનું? તો એવું કહેવાનું છે કે જેટલું નુકસાન થયું એનું બરોબર રીતે સરકાર વળતર આપે એવી રીતના, પણ પૂરું વળતર આપતા નહીં એ. આ પહેલી વખત આવું થયું છે ગામમાં પરિસ્થિતિ, કે આ પહેલા પણ થયું? આ ત્રીજી વખત. પણ તમે તો વળતર હારી આપી હતી, હવે આ વખતે તો હવે સરકાર શું આપે હું નહીં હવે તો કઈ નક્કી. તો સરકાર શું આપે છે, ક્યારે આપે છે, કંઈ નક્કી નથી, પરંતુ આશા જરૂર છે કે સરકાર તેમની મદદ કરશે. ચાલો લેરકામાં આગળ જઈએ અને જોઈએ કે શું પરિસ્થિતિ છે ખેતરોની. હું જ્યાં ઉભી છું એ જગ્યા જોઈને કદાચ આપને એવું લાગતું હશે કે નદીના કોઈ પટમાં ઉભી છું, પરંતુ જી નહીં, આ નદીનો પટ નથી, પરંતુ આ છે માંડવી, એટલે કે મગફળીનું ખેતર. ઉનાળામાં આ પાક લીધો હતો અને ચોમાસામાં શું પરિસ્થિતિ છે તે આપ જોઈ શકો છો. અહીંના લોકોનું પણ કહેવું છે કે જો વળતર વિશે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમનું કહેવું છે કે વળતરમાં કદાચ અમને જે ધોવાણ થયું છે એનું મળી જશે, પરંતુ માટી જે આખું જે પાણી છે તે વહાવીને લઈ ગઈ છે. હવે અમારે બીજો પાક લેવો તો કેવી રીતે લેવો, એ સમસ્યા અહીંના લોકોને સતાવી રહી છે. તો સીધા ખેડૂતોને જ પૂછીએ કે આખરે કયા પ્રકારની નુકસાની તેમને વેઠવી પડી રહી છે. આપની સાથે પણ છે ખેડૂત મિત્ર, શું નામ છે દાદા? બાબુ. બહુભાઈ, કેવી નુકસાની છે, કારણ કે અહીંયા તો પાક તો કઈ દેખાતો નથી, નદી જેવો વાતાવરણ અહીંયા દેખાઈ રહ્યું છે, આખી માહોલ અહીંયા એવો થઈ ગયો છે. પાક તો બેનને કે આમાં મગફળીનો હતો, કોરવાણની માંડવી હતી, તે આ પૂરના હિસાબે જબરજસ્ત પાણી આવ્યા એની હિસાબે આ નદી આખી થઈ ગઈ. અમારે અત્યારે અમારી માથે માગણા છે, ટૂંકું કનેક્શન છે, વતનમાં બહુ તકલીફ બહુ મોટા પાયે અમને પડી ગઈ છે. તો હવે કઈ રીતે આ લોકોનું માગણા ભરવા, સરકારી દુકાનવાળાને ને આમાં માટી નથી તો હવે આમાં અમારે કઈ રીતે જમીનને વાળવી અને કઈ રીતે અમારે આમાં હું કરવું, બહુ વિચાર જેવું થઈ ગયું, નથી જીવાય હું, નથી મરાય એવું, બહુ મોટું પોઈઝન આવી ગયું. એટલે દેવોય વધી ગયું છે, બીજી તરફ પાક નથી, તો પછી આ આખું વરસ કેવી રીતે નીકળશે ભાઈ? વરસ તો બધી આ રીતે જો સરકાર સહાય આપે, કલેક્ટર સાહેબ છે, કોઈ બીજા છે, તો કદાચને આમાં આપણે માગણા ભરાય અને તો કે ગોળતર વળે તો વરસ કાઢીએ, બાકી તો વરસ કાઢવું બહુ મુશ્કેલનું છે. મજૂરી માથે છે બધી આધ આવી હતી, બહુ મુશ્કેલી મોટી છે. તો ખેડૂતો હવે મજૂર બનવા માટે મજબૂર બન્યા છે, કારણ કે એક તો દેવું વધી ગયું છે, બીજી તરફ લેણદારો અત્યારે વધી ગયા છે, અને જે રીતે આપ જોઈ શકો છો કે ખેતીમાં હવે કશું જ લેવા જેવું રહ્યું નથી, બસ સરકાર ઉપર આધાર છે. લેરકા ગામનું આ ઘર છે, જેની સ્થિતિ જોઈને કદાચ તમને આ ઘર નહીં લાગે, કારણ કે કાદવ કિચડ અઠવાડિયું થઈ ગયું છે, લગભગ 10 દિવસનો સમય વીતવા આવ્યો છે, તેમ છતાં આ ઘરની અંદર કાદવ કિચડનું સામ્રાજ્ય છે. લગભગ અડધું
ઘર ડૂબી ગયું હતું અને આ ઉંચાણ પર આવેલું છે ઘર, તેમ છતાં અહીંયા અડધા ઘર ડૂબી ગયા હતા, એટલા પાણી આ ઘરની અંદર આવી ગયા હતા. આપણી સાથે આ ઘરના રહીશો પણ જે લોકો છે તેમને પૂછીશું. બેન, પહેલા તો આ હાથ કેવી રીતે તૂટ્યો? હાથ તૂટ્યો લપટી પાણીમાં. પાણી આવી ગયું ને લપસી ગયા, પાણી આવીને લપટી ગઈ. કેટલું નુકસાન? હજી આ ગારો નીકળતો નથી. હજી રૂમમાં બધી મજી એટલો એટલો ગારો છે. અઠવાડિયે 15 દિવસ થયા પછી એટલો એટલો ગારો છે આખા રૂમમાં, બધી માં શેરી માં શેરી બધી મજે. કાઢવો કેમ બાપા? પાણીમાં પાણીમાં બેઠા છે 24 કલાક. અનાજ ને નુકસાન પહોંચ્યું છે, ઘરની અંદર કાદવ કિચડ છે, બેન પણ લપસી ગયા અને એમને પાટો આવે છે. હવે તો કેટલા લોકોને નુકસાની પહોંચી હશે, બીજા પણ લોકો છે. શું થયું હતું અત્યારે? ત્યારે એવી પરિસ્થિતિ હતી કે અડધે અડધે સુધી ઘરમાં પાણી પહોંચી ગયું હતું, એટલે આ બધા પાણીમાં રહેતા હતા. પાણીની અંદર 2 દિવસ રહ્યા, એમાં આ લોકોને પાણીમાં જ્યાં બધા આવતું થયું વસ્તુ એ લેવા જતા એનો હાથ પગ લપસતા એના હાથમાં ફ્રેક્ચર આવ્યું છે. પણ આ કાદવ કિચડ હવે કાઢશો કેવી રીતે? કેવી રીતે કાઢશો? કેમ કાઢીએ? મર્યા નહીં રે કઈ. હવે આ ભાઈ નો આઠ ભાંગી ગયો. હવે એક ભાઈ, એક જ બેન છે ઘરમાં જે કામ કરી શકે છે, કારણ કે દાદી છે એ બાળકોને સંભાળતા હોય છે. હવે એમનો પણ હાથ તૂટી ગયો છે. આ સફાઈ કેવી રીતે કરશે એ એક સવાલ છે. ભાઈઓ પણ આપણી સાથે જોડાયા છે, તેમની પાસે જઈએ અને તેમને પૂછીએ કે કઈ નુકસાની, કેવી નુકસાની તમારા અહીંયા થઈ? ઢોર ઢાંખર ને નુકસાની થઈ હતી. માલ ને માલ ને બધું ડૂબી ગયો, બધું અનાજ ને મનાજ ને બધું બહુ ડૂબી ગયો. પાણી એટલે અત્યારે કડે કડે કરવું. પાણી અત્યારે વધવા માંડ્યું. આપણી સાથે ગામના સરપંચ પણ છે, પરબતભાઈ. તેમને પૂછે, પરબતભાઈ આપના ગામના લોકોને મેં સાંભળ્યા, બહુ જ ખરાબ પરિસ્થિતિ છે, ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ છે, લોકોના ઘરમાં કાદવ કિચડ થઈ ગયો છે, કેવી રીતે આ થયું હતું શું એ વખતે? અરે બેન, વરસાદ ચાલુ થયો, વરસાદ ચાલુ થયા પછી ઘરમાં કંઈ ખબર તો ન હોય કે પાણી આવી જશે. તો પાણી કે નદી આપણી આવી, નદી આવ્યા આવ્યામાં તો અહીંથી પાણી આવી ગયું. અહીંથી પાણી આવ્યું એટલે સીધું ઘરમાં જવા લાગ્યું અને લોકો બધું હાંસવામાં રહ્યા. તો અમુકને કોકને લાગ્યું ને કોક ભાગ્યા ભાગ થયા, તો ઉપર ચડવામાં તો જવું તો પડે. એકદમ પાણી આવી ગયું. એકદમ પાણી આવ્યા પછી 3 દિવસ પાણી રહ્યું. ત્રણ દિવસ સુધી આ ઘરની અંદર પાણી હતું અને આ કાદવ કિચડ જ બતાવે છે કે શું પરિસ્થિતિ હતી. હજુ પણ ગામની અંદર પણ હજુ પાણી ભરાયેલા છે, ખેતરોમાં પાણી ભરાયેલા છે. આ પાણી ક્યારે ઓસરશે તે ચિંતાનો વિષય છે, કારણ કે વરસાદી સિઝન છે. જો હજુ પણ એક મોટું ઝાપટું આવે તો આ લોકોને ડર સતાવી રહ્યો છે કે ફરી એવા જ પાણી ના ભરાઈ જાય. લેરકા ગામ કે જેની અંદર હજુ પણ પાણી ભરાયેલા છે, એટલે કે રોડ રસ્તાની હાલત આપ જોઈ શકો છો, હજુ પણ પાણી ઓસર્યા નથી. એક તરફ ગંદકીનું સામ્રાજ્ય છે, બીજી તરફ પાણી ભરાયેલા છે. લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. અહીંયા કેટલીક બહેનો પણ છે અને પૂર્વ સરપંચ પણ આપણી સાથે છે. મહિલા બેન, તેમને પૂછીશું કે કેવી પરિસ્થિતિ તેમના ગામમાં આવી હતી, બહેનોની શું પરિસ્થિતિ, ખાસ કરીને ઘરનું જો બધું સંભાળવાનું હોય તો બહેનોએ કરવાનું હોય. ઘરમાં કાદવ કિચડ થઈ ગયો, બહેનોએ બધું સાફ કરવાનું હોય. બધું સાફ થયું? સાફ સફાઈ અભિયાન સાફ સફાઈ ચાલુ છે. ચાલુ છે. હા, અને 4 દિવસ સુધી ગામની અંદર પાણી ઉતર્યો નહોતો. 4 દિવસ કોઈ વસુલા પેટાવ્યા નહોતા. 4 દિવસ સુધી બધા ભૂખા રહ્યા હતા. પછીનું બે વસ્તુ જે મગાવી ને એ પછી વિતરણ થયું છે. 4 દિવસ સુધી તમે લોકો ખાધા પીધા વગર રહ્યા છો? કોઈ ફૂડ પેકેટ વિતરણ કશું તમારે? અહીં પાણી કઈ ઉતર્યા નતા ને ક્યાંથી આવે? કોઈ આવી શકે નહીં, કોઈ ગામમાં જઈ શકે નહીં, કોઈ અહીંયા ગામની અંદર કોઈ આવે નહીં. ફરતું પાણી હોય દરિયા જેવું. પૂંજાભાઈ આવ્યા છે, રાજેશ ચુડાસામાં આવ્યા છે, પણ ગામની અંદર હવે સહાય કેદી થાય એનું હજી કઈ નક્કી નહીં. ગામમાં સહાય ક્યારે થાય? કારણ કે 4 દિવસ સુધી તેઓ ભૂખ્યા પેટે રહ્યા હતા. બીજા પણ બહેનો છે, તેમને પૂછે શું પરિસ્થિતિ? 4 દિવસ સુધી કશું ખાધું નહોતું.
નાના નાના છોકરા કેવી રીતે ચાલુ વરસાદ માં ઉપર ચડી ચડી ને બેઠા હતા, નીચે રેવાય એવી પરિસ્થિતિ હતી નહી. ચાર દિવસ સુધી પાણી ઓસર્યા નતા, જેના કારણે કોઈ પણ સહાય અહીંયા પહોંચી શકે તેવી પરિસ્થિતિ ન હતી. લેરકા ગામની આ છે પ્રાથમિક શાળા, પરંતુ અહીંયા ક્યાંય તમને શાળા જેવું દેખાશે નહીં, કારણ કે વરસાદે એવી તબાહી મચાવી છે કે સર્વત્ર બસ પાણી પાણી, કીચડ કીચડ દેખાઈ રહ્યું છે. બાળકો પણ શાળાએ ભણવા માટે આવ્યા હતા, પરંતુ અત્યારે શાળા શરૂ નથી થઈ. શાળા શરૂ થશે ત્યારે તેઓ ક્લાસમાં જ હશે, પરંતુ અત્યારે સંખ્યા પણ બહુ ઓછી દેખાઈ રહી છે, કારણ કે વરસાદ છે. મા બાપ પણ અત્યારે ડરી રહ્યા છે કે બાળકોને કેવી રીતે સ્કૂલે મોકલીએ. કયા ધોરણમાં ભણે છે આ બાળક પણ આપણી સાથે છે? શું નામ છે બેટા? આપણા ઘરમાં પાણી આવી ગયા હતા. અચ્છા, ભણવાનું અત્યારે ચાલે છે? સાહેબ આવે છે અહીંયા? આવે છે. કેટલા બાળકો અત્યારે ભણો છો? હજી આવશે બીજા બાળકો ભણવા માટે? બીજા પણ બાળકો છે તેમને આપણે પૂછીએ, જેઓ અત્યારે દફતર ને બેગ ને બધું લઈને આવ્યા છે. અહીંયા કાદવ કિચડ એટલો છે, મને પણ અહીંયાથી જતા ડર લાગી રહ્યો છે. બાળકો હવે કેવી રીતે અહીંયા આવતા હશે તે જોવાનું રહેશે. કયા ધોરણમાં ભણે છે બેટા? આઠમામાં. કેવી પરિસ્થિતિ અહીંયા છે? કેટલા દિવસથી આવું જ છે કિચડ? તમે સ્કૂલમાં ભણો છો? આઠ દિવસથી આવું જ છે કિચડ. અત્યારે તો કીચડ છે તો રમવાનું કશું મળતું નહીં હોય અત્યારે તો? ખાલી ભણીને સ્કૂલે ઘરે જતું રહેવાનું. તો બાળકો પણ એ જ કહી રહ્યા છે, ફક્ત એ સારી વાત છે કે તેમના મા બાપ અહીંયા તેમને મોકલી રહ્યા છે ભણાવવા માટે, પરંતુ સંખ્યા અત્યારે ઓછી દેખાઈ રહી છે. જ્યારે ટાઈમ થશે ત્યારે ધીમે ધીમે બાળકો પણ વધારે અહીંયા આવશે, પરંતુ કાદવ કિચડમાં તેઓએ ભણવા માટે મજબૂર થવું પડ્યું છે. આ કાદવ કિચડ ક્યારે સાફ થશે તે જોવાનું રહેશે, કારણ કે વરસાદી સિઝન પણ હજુ લાંબી છે. શરૂઆતનો આ વરસાદ છે ને તેણે જ આ તારાજી સર્જી છે, એટલે સમજી શકાય છે કે આવનારા દિવસ કેવા રહેવાના છે. ગામના લોકોનું એ કહેવું છે કે જો આ પૂરથી બચવું હોય તો રૂપેણ નદીને પહોળી કરવી પડે. જો એ પહોળી થાય તો 3-4 ગામોને અસર થઈ શકે છે, એટલે કે ફાયદો થઈ શકે છે. સરપંચને જે પૂછીએ, સરપંચ જો આ પૂરને ટાળવું હોય તો શું કરવાની જરૂર છે? નદી ઊંડી કરવી પડે, પહોળી કરવી પડે. રૂપેણ નદીમાં પાણી જ્યારે આવે ત્યારે સીધું આડેધડ પાણી નદીમાં ઓછું જાય છે, ઉપરી થઈ જાય થવાની હિસાબે. બાકી જો ઊંડી થઈ જાય, પહોળી થઈ જાય તો અમારા ગામની અંદર પાણી એટલું બધું આવે તો ન આવે.
બાકી જો શક્ય પોળી ન કરે, ઊંડી ન કરે, તો ગામની પોઝિશન આ જ રહેવાની છે. અને કેટલા વર્ષોથી આવી પરિસ્થિતિનું નિર્માણ થાય, દર વર્ષે આવું થાય છે નદીના કારણે? એકાદું વર્ષ ન થાય તો બીજી ત્રીજે વર્ષે તો હોય જ, નદીના કારણે જ બધું થાય. નદી પોળી અને ઊંડી બે વસ્તુ કરવાની છે. તો મોટા ભાગના જે ગામો છે તેમની પરિસ્થિતિ કંઈક આવી જ છે, કારણ કે ક્યાંક દરિયાકાંઠાના વિસ્તારો છે જેના કારણે નદીઓના પાણી અથવા તો પૂરના પાણી તેમાં ભળી જતા હોય છે અને દરિયાના પાણી પણ ગામમાં આવતા હોય છે. જ્યારે કે લેરકા ગામની જો વાત કરીએ, સીમાસી ગામની વાત કરીએ, એની આસપાસના 3-4 ગામોની વાત કરીએ, તો અહીંયા રૂપેણ નદીને પહોળી ઊંડી કરવાનો સવાલ અહીંયા આવી રહ્યો છે. જો એ કામ વહેલી તકે પૂરું થાય તો ગામમાં જે તરાજી સર્જાય છે તે ટાળી શકાય છે. કેમેરામેન ધવલ પટેલ સાથે સંધ્યા પંચાલનો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, લેરકા ગામ, સોમનાથ.